હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું જાણા રચના આવાસ સુધી યુટ્યુબ ચેનલ માં આપને સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં વિષય આસપાસ, જેમાં આપણે પાઠનું નામ છે દેશ પરદેશ, એટલે કે દેશ અને પરદેશ. જે આપણો છે એ દેશ છે, અને બીજે બહાર વિદેશ માં કોઈ જાય તો એ પરદેશ. એમ કે એક ગામ થી બીજા ગામ જાય એટલે દેશ અને પરદેશ. તો આ પાઠમાં આપણે દેશ પરદેશ માં અબુધાબી, જે રણ પ્રદેશ આખો અબુધાબી છે, આખું રણ પ્રદેશ માં આવેલું છે, આખો અરબી દેશ છે, એના વિશે આપણે આ પાઠમાં જોવાનું છે. તો આમાં જે છે જીલ છે, એના ઘરે એના કાકા ને કાકી ને એ લોકો અબુધાબી થી અહીંયા આવે છે, અને એ લોકો ત્યાંનું બધું એનું વર્ણન કેવું છે, ત્યાં કેવું વાતાવરણ છે, ત્યાં શું મળે છે ને શું નથી મળતું, અહીંયા આપણા દેશમાં ને પરદેશમાં શું તફાવત છે, એના વિશે આપણે આ પાઠમાં જોવાનું છે. હવે પાઠ જોઈએ. આજે સવારથી જેલના ઘરમાં દોડધામ છે. અરવિંદ કાકા ને તેનું કુટુંબ 5 વર્ષ પછી ઘરે આવવાનું છે. 5 વર્ષ પહેલા અરવિંદ કાકા ને અબુધાબીમાં નોકરી મળી હતી, ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા. જીલ અને તેના પિતા તેમને લેવા વિમાન મથકે ગયા હતા. એ લોકો શેમાં આવતા હતા તો કે પ્લેનમાં. પ્લેનમાં આવે છે એટલે એ લોકોને લેવા માટે ક્યાં જવું પડે છે, તો કે એરોડ્રોમ, એરપોર્ટ ઉપર અથવા તો વિમાન મથક ઉપર. વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા પછી મુસાફરોએ પોતાનો સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય છે. અંતે અનિતાકા અને નિતાકાકી અને તેમના બાળકો બહાર આવતા દેખાયા. હેન્સી અને પર કેટલા મોટા થઈ ગયા છે, પપ્પા બોલ્યા. બધો સામાન ગાડીમાં ગોઠવ્યો અને જીલને ઘર તરફ નીકળ્યા. જીલે કહ્યું, હેન્સી તું લાંબુ મુસાફરી કરીને આવી હશે તો તું થાકી ગઈશ. ત્યારે જેન્સી કહે છે, અરે ના, અમે બિલકુલ થાક્યા નથી. અબુધાબી ભલે ભારતથી દૂર છે, પણ વિમાનથી આવતા માત્ર 2 કલાક જ લાગ્યા. વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે. અબુધાબી છે એ આખું ભારતથી ઘણું બધું દૂર છે, છતાં પણ વિમાનમાં એ લોકો આવ્યા કે કેટલો સમય લાગ્યો હતો, તો કે 2 કલાકનો. જીલ આશ્ચર્યમાં હતી. જયારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ગઈ હતી ત્યારે તેની ટ્રેનમાં 20 કલાક લાગ્યા હતા, પરંતુ નકશામાં જૂનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે. જીલ, હેન્સી અને પલે વિમાન મથકથી ઘર સુધી ખૂબ જ વાતો કરી. જીલે તેને પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી. તે ઈચ્છતી હતી કે હેન્સી તેના અબુધાબીના પ્રવાસ વિશે બધું કહે. જીલ અને હેન્સી ની બધા એકબીજા અંદર વાતચીત કરે છે કે ઓ, મોટું બધું વિદેશ છે, એ બાર બીજે વિદેશમાં આવ્યો છે તો એ માત્ર પ્લેનમાં 2 કલાક જ થાય છે, તો અમે તો જયારે દિલ્હીના પ્રવાસે ગયા હતા ત્યારે ત્યાં પણ અમને પહોંચતા 20 કલાક લાગ્યા હતા. અને એ કહે છે કે નકશામાં તો જૂનાગઢ અને દિલ્હી છે એકદમ સાવ નજીક છે, તો કેમ આટલો બધો સમય લાગે છે. એવી રીતે બધાએ અંદર વાતચીત કરે છે. જીલે પૂછ્યું, તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ છે ખરું ને? હેન્સીએ કહ્યું, મોટા ભાગે અમે વાદળો જોયા, કારણ કે વિમાન ઘણું ઊંચે હતું. વાદળો કરતા પણ ઊંચું, તે ખૂબ જ ઊંચે જાય તે પહેલા અમે જોયું કે રેતા પ્રદેશ પરથી ઉડી રહ્યું હતું તે રેતી જ રેતી હતી, પરંતુ રેતીના રંગ બદલાયા કરતા હતા. સફેદ, કથાઈ, પીળો, લાલ, કાળો અમે રેતીના પર્વતો પણ બનેલા જોયા. પણ બોલ્યો, તે રેતીના ડુવા કહેવાય. જીલે કહ્યું, મેં રેતી ફક્ત દરિયા કિનારે જોઈ છે. અરવિંદ કાકાએ કહ્યું, તો તમારે ત્યાં આવવું જોઈએ. અબુધાબીની આજુબાજુના દેશ રણ પ્રદેશમાં આવેલો છે. જો શહેરથી થોડા દૂર જઈએ તો માઇલો સુધી રેતી જ રેતી દેખાય છે, લીલોતરી માત્ર રેતી. કે છે કે અમારા અબુધાબીમાં તો ક્યાંય તમને લીલોતરી કે લીલા ઝાડવા જોવા ન મળે. આખું અબુધાબીમાં છે બધે ત્યાં રેતી ને રેતી જ છે, કેમ કે આખો છે એ રણ પ્રદેશ જેવો વિસ્તાર છે. નીતા કાકીએ કહ્યું, હું ગુજરાતમાં આપણું ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી. આ બધું ઘણા લાંબા સમય પછી જોયું છે, હું ખૂબ જ ખુશ થઈ છું. નીતા કાકી જે છે, અરવિંદ કાકાના પત્ની નીતા કાકી કહે છે કે હું આ બધી લીલોતરી અને ગાઢ આવા જંગલો જોઈને આજે ખૂબ જ ખુશ થઈ ગઈ છું. વરસાદ કેવો હોય આ વાત તો હેન્સી અને પર ભૂલી ગયા છે. તમે જાણો છો રણ પ્રદેશમાં વરસાદ નથી પડતો, ત્યાં પણ ખૂબ જ કિંમતી છે. ના વરસાદ, ના નદીઓના તળાવના ખાવું છે, જમીનની અંદર પણ પાણી હોતું નથી. પલે ઉમેર્યું, પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે, તેથી આ દેશમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે. અરવિંદ કાકાએ કહ્યું, પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે,
વરસાદથી એવો હતો એ લોકો ભૂલી ગયા હતા, કારણ કે ઘણા વર્ષોથી એ લોકોએ વરસાદ જ નહોતો જોયો. ત્યારે તે લોકો કહે છે કે ત્યાં આગળ પાણીની ખૂબ જ કિંમત હોય છે અને ત્યાં આવી રેતીમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે, એટલે ત્યાં આગળ પાણી કરતા પેટ્રોલ છે ખૂબ જ સસ્તું મળે છે અને સરળતાથી મળી પણ જાય છે. પાછો કરતા કરતા બધા જેમના ઘરે પહોંચે, હેંસી અને ફળને ઘણા બધા ફળના વૃક્ષો જોતા જ રહ્યા. કેળા, નાળિયેરી, ફણસી, પપૈયા, સુપારી, કેટલાક પ્રકારના વૃક્ષો. ફળે કહ્યું, અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું છે, ખજૂર, કારણ કે તે એક જ છે જે રણમાં ઉગી શકે છે. એટલે એ લોકો રસ્તામાં આવે ઝાડ ને વૃક્ષ ને બધું જોવે છે ત્યારે કહે છે કે અમે તો ત્યાં આગળ એક જ વૃક્ષ જોયું છે અને એ છે એ ખજૂરનું. તો કે એ શા માટે, તો કે ખજૂર છે એ એક એવું ફળ છે, વૃક્ષ છે કે જે રણ પ્રદેશમાં ઉગી શકે છે, બાકી એકે રેતીમાં ઉગી શકે એવું વૃક્ષ નથી. એટલે કે અમે ખજૂરીના જ વૃક્ષો જોયા છે. બધાને મળ્યા પછી નીતા કાકી તેમની બેગ ખોલી અને તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા. સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ અને પરલેજીને કેટલીક નોટ અને સિક્કાઓ બતાવ્યા. હેન્સીએ સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને દિરહામ કહે છે. જે આપણું ગુજરાતનું ચલણી નાણું છે એ શું છે? સિક્કો, રૂપિયો, બરોબર. અને ત્યાંનું શું છે? તો કે દિરહામ. દિરહામ એટલે એ લોકોનું ત્યાંના જે પૈસા છે એનું નામ છે. આપણે અહીંયા આપણા પૈસાનું નામ શું છે? તો કે સિક્કો અથવા તો રૂપિયો. અને એને ત્યાં અબુધાબીના પૈસા એને બતાવે છે. તેના પાસે ત્યાંની સ્થાનિક ભાષા અરબી ભાષામાં કંઈક લખેલું હોય છે. તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાએ કેટલાક ફોટોગ્રાફ પણ બતાવ્યા. તો હવે આપણી જે ગુજરાતની ભાષા કઈ છે? તો કે ગુજરાતી. એવી રીતે અબુધાબીની ભાષા કઈ છે? તો કે અરબી. ત્યાંના લોકો બધા છે એ અરબી ભાષા બોલે છે. એટલે જે આ કહે છે એ કહે છે કે પલ કહે છે કે મેં એ લોકોના જે પૈસા સિક્કા હતા દિરહામ એના ઉપર કઈ અરબી ભાષામાં લખેલું કઈ મેં વાંચ્યું. અરવિંદ કાકાએ જીલને પૃથ્વીનો ગોળો આપ્યો અને તેમણે કહ્યું, જીલ તું આ ગોળા પર શોધી કાઢ, અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે. બાળકો ગોળા સાથે ખૂબ જ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ અને જીલે દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યા. સાંજે બધા ચોકમાં બેઠા હવાની મજા માણતા ફોટોગ્રાફ પણ જોયા. તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ જ ઊંચા અને કાચની બારીઓ વાળા હતા. જીલે કહ્યું, આ બારીમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે ને? અરવિંદ કાકાએ કહ્યું, અમે તાપના કારણે બારીઓ ખોલતા જ નથી. મોટાભાગે ઘરોમાં એસી હોય છે. ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા સુતરા કપડા પહેરે છે અને પોતાની જાતને આખા કપડાથી ઢાંકેલા રાખે છે. તેમનું માથું પણ ઢાંકેલું હોય છે. આ તેમને સૂર્યના સખત તાપથી બચાવે છે. જીલ તેના પિતરાઈ સાથે ફોટોગ્રાફ જોવાની અને બીજા દેશ વિશે જાણવાની ખૂબ જ મજા પડે. તે તેના શહેર અને તેઓને અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા કરતી હતી. તેણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનું નક્કી કર્યું. હવે ત્યાં અબુધાબીમાં છે ત્યાં આગળ મકાનો કેવા હોય છે? તો કે ઊંચા ઊંચા મોટી મોટી ઇમારતો હોય છે અને જે વધારે પડતી કાચની બારીઓથી બનેલી હોય છે. ત્યારે એ કહે છે કે તમે આ બારીમાંથી તમને કેવો સરસ પવન આવતો હશે. પણ એના કાકા કહે છે કે ના, ત્યાં આગળ ગરમી ખૂબ જ સખત અને વધારે પડતી હોવાના કારણે અમે બારીઓ ખોલી શકતા નથી, કારણ કે ત્યાંથી ગરમી વધુ આવે છે અને અમે ત્યાંના બધા લોકો છીએ સફેદ અને સુતરા કોટનના કપડા જ વધુ પહેરીએ છીએ અને અમે અમારું માથું છે એ પણ અમે ઢાંકેલું રાખીએ છીએ, કારણ કે ત્યાંની ગરમી છે એ અસહ્ય હોય છે. જેથી કરી અને વ્હાઈટ સફેદ કપડા છે એ સૂર્યના તાપથી અમને રક્ષણ કરે છે અને અમને તાપથી બચાવે છે. આ રીતે બધા એકબીજા સાથે ત્યાંની અને આપણા દેશની વાતો જુદો કરે છે અને જીલ અને પલ બે છે એ પોતે એક આખો નવો એકલ તૈયાર કરે છે કે ત્યાંના દેશમાં શું તફાવત છે અને આપણા દેશમાં શું તફાવત છે. તો આ રીતે આપણો પાઠ ખૂબ જ સરસ મજાનો છે, તમે વાંચજો બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પ્રશ્ન જવાબ જોઈશું. થેન્ક યુ.